गुड आफ्टरनून एवरीवन, केम छो बधा? मजा में ने? गया लेक्चर नी अंदर एटले के पार्ट नंबर 11 में आपणे शुं जोयुं? पार्ट नंबर 11 नी अंदर आपणे शाकभाजीना स्पेलिंग जोया। शाकभाजीना स्पेलिंग छे ए आपणी प्राइमर नी अंदर पण आपेला छे, तो चालो आजे आपणे आपणी प्राइमर नी अंदर लखवानुं छे। पहेला तो तमे जे आवी रीते तमारी पार्ट 3 लखेली प्राइमर नी बुक छे ए पेन्सिल अने इरेजर नी साथे बधा रेडी थई जाओ, लखवा माटे तैयार थई जाओ। चालो ત્યારબાદ આપણે પેજ નંબર 7, 8 અને 9 સુધી ભણી ગયા, બરોબર છે? 9 સુધી આપણે ભણી ગયા, નીચેની પોએમ જોઈ લીધી અને આ ચિત્રની અંદર તમને મેં રંગ પૂરવા માટે આપેલા હતા એ પણ પૂર્ણ થઈ ગયું છે। નાવ ઓપન યોર બુક, ઓપન યોર બુક એટલે કે તમારી બુક ખોલો। ચલો નાવ ઓપન યોર બુક એન્ડ ઇન પેજ નંબર 10। क्या पेज ऊपर आवी जाओ? पेज नंबर 10 ऊपर आवी जाओ। तो तमे बधा जोई शको छो के पेज नंबर 10 ऊपर मने शुं आपेलुं छे, तो के लेसन नंबर 3, बराबर छे? प्राइमर लेसन नंबर 3, लेसन नंबर केटलामां छे? 3। अने लेसन नुं नाम शुं छे? वेजिटेबल्स। शुं छे? वेजिटेबल्स। સ્પેલિંગ્સ ઓફ વેજીટેબલ્સ એટલે કે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી, શાકભાજીના સ્પેલિંગ દેખાય છે બધાને? એમાં આપણે હવે એના જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ જોઈ લઈએ। તો પહેલું છે એ છે ટોમાટો, બીજું છે લેમન, ત્રીજું ચીલી, ઓનિયન, બ્રિન્જલ, પોટેટો, કેરેટ, રેડિશ, કેબેજ, પીસ, લેડીઝ ફિંગર, ક્યુક્યુમ્બર અને કોલીફ્લાવર। ચલો 2 મિનિટ બધાને આપું છું, એના સ્પેલિંગ ઉચ્ચારને અર્થ તમે બધા રિવાઇઝ કરી લો। તમે ગયા લેક્ચરમાં પાકા તો આપણે કર્યા હતા અને તમને મેં હોમવર્કમાં પણ પાકા કરવાના આપ્યા હતા, તો થઈ તો ગયા જ હશે પાકા, બરાબર ને? સાચી વાત ને? તો ચલો હવે અત્યારે તમારે 2 મિનિટમાં બધા સ્પેલિંગ ઉચ્ચારોને અર્થ છે એને રિવાઇઝ કરવાના છે। ચલો કરો। ચલો થઈ ગયા બધાને પાકા? સરસ, વેરી ગુડ। હવે એમાં આપણે જોવાનું છે પહેલાં પેજ નંબર 11। શું જોવાનું છે? પેજ નંબર 10 છે એ આપણે અત્યારે જોયું, પછી પેજ નંબર 11 છે એમાં હવે આપણે જોવાનું છે। શું જોવાનું છે પેજ નંબર 11માં? તો એમાં મને ઉપર કાઉન્ટ્સની અંદર શું આપેલા છે? સ્પેલિંગ આપેલા છે। ચિત્ર જોવાનું છે કેનું છે એનો સ્પેલિંગ ઉપરના બોક્સમાંથી શોધી અને નીચે આપેલી ખાલી જગ્યા જે છે એમાં લખવાનો છે 1 2 3 4 5 6 7 8 9। તો તમે પણ જોઈ લો 1 2 3 4 5 6 7 8 9, એવી જ રીતે મેં પણ અહીંયા લખેલું છે બોર્ડમાં। હું જે જવાબ લખીશ એ જ તમારે લખવાનો છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પહેલું ચિત્ર છે કોનું છે? તો કે બટેટો દેખાય છે, તો બટેટાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોટેટો કહેવાય। તો પોટેટોનો સ્પેલિંગ આપણે ઉપરથી કાઉન્ટ્સમાંથી શોધો, તો પહેલો, બીજો, ત્રીજો, પહેલો છે શું છે? તો કે ટીથી ચાલુ થાય, પોટેટોનો સ્પેલિંગ ટીથી ચાલુ થાય નહીં। પછી બીથી છે ચાલુ થાય છે, તો બી આર આઈ એન જે એલ, તો એ તો ભાઈ બ્રિન્જલ છે નહીં। પછી જુઓ તો પી ઓ ટી એ ટી ઓ, હા ટીચર મળી ગયો પોટેટોનો સ્પેલિંગ, તો લખો ત્યાં પી ઓ ટી એ ટી ઓ, પોટેટો। ચલો હું પણ તમારી સાથે જ છું, તમે મારી સાથે જ લખતા રહેશો। પહેલું છે બટેટું હતું, બટેટાનો સ્પેલિંગ થાય છે પોટેટો। ચલો થઈ ગયો પોટેટોનો સ્પેલિંગ। ત્યારબાદ તમે બીજું ચિત્ર જોવો છો, તો બીજા ચિત્રમાં તમને શેનું ચિત્ર દેખાય છે? તો મને મરચાંનું ચિત્ર દેખાય છે। તો પહેલું તો મરચું નહોતું, બીજું નહોતું, ત્રીજું તો પોટેટો આવી ગયું, ચોથું છે એમાં લખ્યું છે પી ઈ એસ, તો પીઝ એટલે વટાણા થાય, લેડીઝ ફિંગર, લેડીઝ ફિંગર એટલે તો ભાઈ શું થાય? ભીંડો, સી એ ડબલ આર ઓ ટી, કેરેટ એટલે ગાજર થાય, લેમન એટલે લીંબુ થાય,
ઓનિયન એટલે ડુંગળી થાય, તો ચીલી એટલે મરચું. તો છેલ્લો સ્પેલિંગ છે ચીલીનો, અહીંયા લખવાનો છે CHILLI, ચીલી એટલે મરચું. લખો CHILLI, ચીલી એટલે મરચું. ત્યાર પછીનું ચિત્ર તમને શેનું દેખાય છે? ટોમેટાનું. તો ટોમેટોનો સ્પેલિંગ તો મને પહેલાં જ આપેલો છે, તો લખો ત્યાં ટોમેટોનો સ્પેલિંગ TOMATO, ટોમેટો એટલે ટોમેટું. ચલો લખો બધા ટોમેટોનો સ્પેલિંગ. લખાઈ ગયો? ચલો ત્યારબાદ હવે આવે છે, શું દેખાય છે? તો લેમન એટલે કે લીંબુ દેખાય છે. તો ટોમેટો આવી ગયું, બ્રિંજલ બાકી છે, પોટેટો આવી ગયું, પીસ એટલે વટાણા, લેડીઝ ફિંગર નહીં, કેરેટ એટલે ગાજર, તો લેમન એટલે લીંબુ. તો લખો LEMON, લેમન એટલે લીંબુ. LEMON, લેમન એટલે લીંબુ. ત્યાર પછી મને દેખાય છે ભીંડો. તો ભીંડાને શું કહેવાય ઇંગ્લિશમાં? લેડીઝ ફિંગર. તો અહીંયા લખો LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે ભીંડો. લેડીઝ ફિંગર એટલે ભીંડો. ચલો લખો બધાએ મારી સાથે સાથે સ્પેલિંગ લખતા જવાના છે. લેડીઝ ફિંગર એટલે ભીંડો. પછીનું જે ચિત્ર છે એ તમને લસણ જેવું દેખાય છે કે ડુંગળી જેવું દેખાય છે? તો મેડમ અમને એ ડુંગળી જ દેખાય છે. યસ, તો ડુંગળી છે. તો ડુંગળીને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? અનિયન, ONION, અનિયન એટલે ડુંગળી. ONION, અનિયન એટલે ડુંગળી. પછી છે વટાણા. તો એમાં લખો PEAS, પીસ એટલે વટાણા. PEAS, પીસ એટલે વટાણા. ત્યાર પછી આવે છે કેરટ, ગાજર છે. તો એને કહેવાય CARROT, કેરટ એટલે ગાજર. અને છેલ્લું જે ચિત્ર છે એ બ્રિંજલનું છે, બ્રિંજલ, BRINJAL, BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. ચલો જે વિદ્યાર્થીઓને લખવાનું બાકી છે એ લખી લેશે પહેલાં, તો પછી આપણે જે ઉપર સૂચના આપી છે એમાં જોશું. શું છે સૂચનામાં? ચિત્રોમાં રંગ પૂરો અને શાકભાજીના નામ લખો. તો નામ આપણે બધાએ લખી લીધા. અને પહેલી સૂચના શું છે કે આપેલા ચિત્રોમાં રંગ પૂરો. તો જે અહીંયા ઉપર જગ્યા છે ત્યાં લખી નાખો HW માં. તો કે આપેલા ચિત્રોમાં શું છે? HW માં, આપેલા ચિત્રોમાં રંગ પૂરવા. હવે હું એમ ન કહી શકું તમને કે મનગમતા પૂરજો. હવે ટમેટાને કંઈ કાળું કરી ન ખાય, ન કરાય. ટમેટું લાલ સરસ મજાનું હોય. હવે રીંગણ છે એ જાંબુડિયા કલરનું, જાંબલી કલરનું હોય, તો એને હું લીલું કરી નાખું તો ચાલે? નહીં. ગાજર છે એ સરસનું કેવું હોય? રેડિશ કલરનું, લાલિશ લાલ કલરનું હોય, લાલ કેસરી મિક્સ કરીને.
तो एमा हूँ ब्लू कलर करूँ तो चाले नहीं, जे जे शाकभाजी कलर छे एवा कलर ना ज करवाना छे, अने बटेटू छे स्किन कलर आवे छे एना जेवो कलर करशो तो पण चालशे, अने लींबू छे ए आछो पीड़ो अने घाटो पीड़ो ने भेगो करीने करवानो छे, बराबर छे। तो आवी रीते तमारे आपेला जेटला चित्रो छे एनी अंदर सरस मजाना रंग पूरवाना छे। आजनो होमवर्क शुं छे तो के जे तमने आ चित्रो आपेला छे बराबर शाकभाजीना नेना पेज नंबर केटला ऊपर, पेज नंबर 11 ऊपर बराबर छे, होमवर्क में एमां रंग पूरवाना छे। चलो लखाई गयो बधाने, हवे हूँ आ इरेस करूँ छूँ, तमे बधा तमारू पेज छे ने टर्न करो। चलो नाउ टर्न योर पेज, नाउ टर्न योर पेज, तमारू पेज छे ने टर्न करो। हाँ बधाए पेज टर्न कर्युं, हूँ पण करूँ, तो पेज टर्न कर्युं बराबर छे, तो त्यां मने शुं देखाय छे? ઉપર એક કવિતા આપેલી છે બરાબર છે, તો એ કવિતા હું તમને પછી કરાવું છું બરાબર, ગયા લેક્ચરમાં પણ મેં તમને પછી કરાવી લે ને એવી રીતના બરાબર, પણ અત્યારે હું શું કરીશ નીચેનું ડ્રો કરું છું, ત્યાં સુધી તમે કવિતા છે એ વાંચતા શીખો બરાબર છે। અહીંયા જે શબ્દો લખેલા છે એ પણ વાંચો છો, વાંચો તમે બરાબર એના ઉચ્ચાર, ત્યાં સુધીમાં હું આને ડ્રો કરી લઈશ। ચલો 1 પછી આ છે 2 પછી આ છે 3 અહીંયા છે 4 અને અહીંયા છે 5। ચલો હવે મને અહીંયા તો કે ઉપર ગુજરાતી લખીને આપેલું છે એ ગુજરાતી હું જો અહીંયા લખીશ બરોબર છે, એમાં પહેલું શું છે તો કે ફૂલગોબી બરોબર, ફૂલગોબી અથવા ફૂલકોબી, પછી બીજું છે ફ્લાવર છે એને ફ્લાવર પણ કહેવાય, બીજું છે કોબી, ત્રીજું છે વટાણા, પછી ચોથું છે એમાં છે રીંગણ, અને પાંચમું છે એમાં છે લીંબુ। હવે શું કરવાનું આવી રીતે જો તમને ક્યાંય આપેલું હોય બરાબર છે તો કરવાનું શું, તો પહેલાં તો તમારે જોવાનું કે ભાઈ પહેલું એટલે પહેલું, તો પહેલું શું છે તો કે ફૂલગોબી, તો પહેલાંમાં મારે સ્પેલિંગ છે ફૂલકોબીનો લખવાનો છે। તમને ખબર છે કે એને કોલીફ્લાવર કહેવાય, એનો સ્પેલિંગ મોટો હોય, તો અહીંયા બધા જ અક્ષરો કેપિટલ કરવાના છે, સી એ યુ એલ આઈ F L O W E R। ચલો તો પેલું ફૂલકોબીનો સ્પેલિંગ છે આપેલા ખાનામાં સમાઈ ગયો, હું પછી લખીશ, તમારે અત્યારે મારી સાથે સાથે લખતું જવાનું છે, બીજું હું તમારે લખાઈ જશે પછી જ લખીશ, તમને હું સમય આપું છું લખવા માટેનો, જેથી કરીને બધું મિક્સઅપ ન થઈ જાય, ભેગું, ચલો બધું ભેગું ન થઈ જાય એટલે મેં તમને એક જ લખાવેલું બરાબર ને। ચલો લખાઈ ગયો કોલીફ્લાવરનો સ્પેલિંગ, હવે આવે છે કોબીનો બરાબર છે, તો કોબીને ઇંગ્લિશમાં કહેવાય કેબેજ, તો બે નંબર ઉપર છે કોબી, તો બે નંબર ક્યાં ગયું, અહીંયા સેકન્ડ નંબર ઉપર, તો સી એ ડબલ બી એ જી ઈ, આ બની ગયો મારો કેબેજનો સ્પેલિંગ। ચલો તમે કેબેજનો સ્પેલિંગ હવે લખી લેશો ત્યાં સુધી હું ઊભી રહીશ બરાબર, કેબેજનો સ્પેલિંગ તમારે લખી લેવાનો છે।
चलो केबेज नो स्पेलिंग लखाई गयो हूँ शू काम एवी रीते लखावुं छुं के तमारे लखवामां आ डावडू न थाय गोटाळो न थाय बराबर। हवे त्रीजो छे तो त्रण नंबर उपर जाईए तो त्यां छे वटाणा तो पी ई पछी शू आवे ए एस पी ई ए एस पीज एटले वटाणा। चलो लखो बधा अक्षरो केपिटल करवाना छे बराबर। पी ई ए एस आ त्रीजी लाइनमां जे ऊभू लखेलुं छे एमां तमारे आ बने अक्षर हवे लखवाना छे बराबर। लखाणा पीज એટલે વટાણા, વટાણા થઈ ગયા। હવે આવે છે ચોથું, તો ચોથામાં બી થી ચાલુ થાય છે, ચોથું લખ્યું છે રીંગણ, તો શું થાય તો કે બ્રિંજલ થાય બરાબર। તો બ્રી બ્રિંજલ બરાબર, બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ એટલે રીંગણ। ચલો લખો બ્રિંજલ એટલે રીંગણ। બ્રિંજલની ચોથી લાઈનમાં આડું, અને હવે મને આખા કોષ્ટકમાં એક જ વસ્તુ ખાલી દેખાય છે, એ એલથી સ્ટાર્ટ થાય છે, રીંગણ આવી ગયું પછી લીંબુ, તો શું હશે તો કે લેમન। મેડમ લીંબુને ઇંગ્લિશમાં લેમન કહેવાય, એલ ઈ એમ ઓ એન, L E M O N લેમન એટલે લીંબુ। ચલો જે વિદ્યાર્થીને અધૂરું છે બાકી છે લખી લેશે, એમાં 1 2 3 4 5 આ જોઈને જ લખવાનું છે, એ મુજબ જ લખવાનું છે। ચલો હવે આજે કરવાની છે કવિતા, શું અત્યારે કરવાની છે કવિતા કરવાની છે, કવિતા ગાઓ। તો એ કવિતા ગાવાની તો છે, તમે હમણાં જરાક મેં આ દોર્યું ત્યાં સુધીમાં તમે ગાઈ પણ બરાબર છે, તો કવિતા ગાવાની તો છે પણ સાથે સાથે સમજવાની પણ છે। શું કહેવા માગે છે તો કે ટોમેટોઝ આર રેડ, ટમેટા લાલ હોય છે, પીઝ આર ગ્રીન, વટાણા લીલા હોય છે, અ બ્રિંજલ હેઝ અ ક્રાઉન, બ્રિંજલ બ્રિંજલ એટલે રીંગણ છે એને માથે શું આવેલો છે તો કે તાજ આવેલો છે, તો બ્રિંજલ એટલે રીંગણને માથે તાજ હોય છે, લીલા કલરનું ટોપકું હોય છે ને એને તાજ કહેવામાં આવે છે। જસ્ટ લાઈક અ ક્વીન, એ તાજ કોના જેવો છે તો કે રાણી જેવો લાગે છે। પછી પોટેટોઝ આર બ્રાઉન બરોબર, બટેટા છે એ કથ્થઈ કલરના છે, ઓનિયન્સ આર પિંક, ડુંગળી છે એ ગુલાબી રંગની છે, આછા ગુલાબી રંગની હોય ને બરોબર। પછી કેરોટ્સ હેવ અ જ્યુસ, ગાજરમાં જ્યુસ એટલે કે રસ આવેલો હોય છે, વિચ આઈ કેન ડ્રિંક, જેને હું પી શકું છું। વેજીટેબલ્સ મેક મી હેલ્ધી એન્ડ વાઇઝ, શાકભાજી મને સ્વસ્થ બરોબર છે, એકદમ મજબૂત સ્વસ્થ, અને વાઇઝ એટલે ડાયો થાય બરોબર છે, પણ અહીંયા મને સ્વસ્થ અને શક્તિશાળી બનાવે છે। વેજીટેબલ્સ મને સ્વચ્છ અને શાકભાજી મને સ્વસ્થ અને શક્તિશાળી બનાવે છે। આઈ વિલ ઈટ સમ ડેઇલી વિથ મિલ્ક એન્ડ રાઈસ, અને એમાંથી હું થોડાક શાકભાજીઓને દૂધની સાથે અને રાઈસ એટલે કે ભાતની સાથે પણ ખાઈ શકું છું બરાબર છે। અહીંયા તમારા જેવો એક નાનો બાળક છે, એ બધા જ શાકભાજી છે એ કેવા છે, એની માથે શું આવેલું છે, એને હું ખાઉં છું તો મને શું મળે છે, પ્રોટીન્સ મળે છે, પછી મને હેલ્ધી બનાવે છે બરાબર, મને સ્વસ્થ બનાવે છે એવું કહે છે બરાબર। તો આપણે પણ શાકભાજી બધા જ ખાવા જોઈએ, એમાંથી આપણને વિટામિન્સ હિમોગ્લોબિન્સ બધું મળે છે બરોબર। તો હા, જે વિદ્યાર્થી મિત્રોને આ લખવાનું અધૂરું છે બરોબર, એ લોકો શું કરશે તો કે ફરીથી રિવાઇઝ કરી વિડીયો અને ફરીથી લખી લેશે બરોબર ને, અને પછી આપણે હવે નેક્સ્ટ વીકમાં શું કરવા, નેક્સ્ટ વીકની નેક્સ્ટ પીરિયડની અંદર, સોરી પીરિયડ નંબર 30 એટલે કે 13માં આપણે શું કરવાનું છે, પીરિયડ નંબર 13માં આપણે હવે કર્સિવ કરવાનું છે। કર્સિવ માટે તમારે કર્સિવની બુક બરોબર
વાચક જેમાં વન લખેલું છે અને બે પેન્સિલ છે એને સરસ શાર્પ કરીને બેસવાની છે અને ઇરેઝર સાથે લઈને બેસવાનું છે. નેક્સ્ટ પીરિયડમાં હું તમને બધાને મળીશ અને સરસ મજાનું આવી રીતે શીખવીશ, કરશે શીખવીશ. ત્યાં સુધી મારા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોને આવજો. બાય બાય.